वेलकम फ्रेंड्स, आज आप धोरण नौ नी अंदर लाइव मैथ्स में प्रकरण बे बहुपदीओ एनी अंदर थीयरी पार्ट वन आप जुवु छे। मित्रों, थीयरी जे छे ए सौथी अगत्यनो भाग आखा प्रकरणनो होय छे, एटले जो एने तमे समझी लो तो बहु वांधो नहीं आवे। आ दसमा धोरणनो पायो छे तमारा माटे। सौथी पहेला तो बहुपदी कोने कहेवी, एक्चुअल बहुपदी कोने कहेवी ए आपणे समजवुं छे। तो એની પહેલા ચલ કોને કહેવો? તો કે એક્સ, વાય, ઝેડ એવા જે અંગ્રેજી અક્ષરો તમને ગણિતમાં દેખાય છે એને આપણે ચલ કહીશું। એટલે કે ચલ એ એવી વસ્તુ છે કે જેની કિંમત બદલાયા કરે છે। એક્સ ની જગ્યાએ તમે 5 મૂકી શકો, 10 મૂકી શકો, 15 મૂકી શકો, એક્સ ને કોઈક ને કોઈક કિંમત બદલાયા કરે એટલે એને ચલ કહેવાય, ઇંગ્લિશમાં એને વેરિયેબલ કહેવાય। જ્યારે અચલ સંખ્યા, નોન વેરિયેબલ, तो 5, 7, 25 एनी संख्याओ, एनो नंबर के एनी किंमत कोई बदली नहीं सके, एटले एने अचल, बदली न शकाय तेवी, एटले ए नॉन वेरिएबल संख्याओ छे। तो मित्रों, आ एक चल बहुपदी जो ए एन, आनु प्रमाणित स्वरूप अहीं आपणे लख्युं छे, ए एन एक्स रेस्टो एन प्लस ए एन माइनस वन एक्स रेस्टो एन माइनस वन ए एन माइनस टू एक्स रेस्टो एन माइनस अहीं टू लखीशुं मित्रों, टू अने प्लस आ छेल्लू अचल पद उतरता क्रम नी अंदर घातांक हशे। जुओ, अहींया शरत छे, याद राखो कोई पण प्रमाणित स्वरूप नी साथे अमुक शरतो होय, अने जो ए शरत तमे न लखो तो अर्धो मार्क्स कपावानी मित्रो पूरेपूरी शक्यता छे। त्यां ए एन इज नॉट इक्वल टू जीरो, यानी के पहेलू पद, पहला पद नो सहगुणक क्यारे शून्य न होय। ए शून्य होय तो शुं थाय? तो पहेलू पद जीरो थई जाय। तो એ જે માની લો કે એક ઘાત બહુપદી હોય, બે ઘાતી, દ્વિઘાત બહુપદી હોય, ત્રિઘાત હોય, તો એનું પહેલું પદ જતું રહે તો એનું અસ્તિત્વ ના રહે। પછીના પાર્ટ ટુ ની અંદર આ ઘાતના પ્રકારો પણ હું તમને સમજાવવાનો છું। તો એન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, પછી એ ઝીરો, એ વન, યાની કે આગળ જે કઈ છે એ બધા જ મિત્રો એ અચળ હોય, યાની કે વાસ્તવિક સંખ્યાઓ હોય, ત્યારે આ સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ એક્સમાં બહુપદી કહે છે। एन केवी संख्या छे? पूर्ण संख्या मित्रों। पूर्ण संख्या एटले कोण? तो के पूर्ण एटले आपणो गण डबल्यू, डबल्यू एटले जीरो सहितनी प्राकृतिक संख्याओ, जीरो सहितनी प्राकृतिक संख्याओ, डबल्यू जीरो वन टू थ्री। आवी जो कोई घात होय तो एवी घात ने बहुपदी, जो अहींया मैं एकदम टूंकमां समझाव्युं छे, જે પદાવલીમાં ચલની ઘાત અનૃણ પૂર્ણાંક હોય, યાની કે ગણ ડબલ્યુ નો સભ્ય હોય, યાની કે ઋણ ન હોય, અપૂર્ણાંક ન હોય, એવી જે પદાવલી છે એને આપણે બહુપદી કહીશું। અહીંયા ઉદાહરણ એક આપ્યું છે, 5x² + 4x + 1। બીજું કે એને આપણે પીએક્સ, ક્યુએક્સ, આરએક્સ, એસએક્સ વગેરે વડે આપણે બહુપદીને દર્શાવતા હોઈએ છીએ। પછી બહુપદીની ઘાત, તો પ્રમાણિત સ્વરૂપમાં લખેલી બહુપદીના પ્રથમ પદની ઘાત, અથવા તો એમ કહેવું હોય કે સૌથી મોટી ઘાત। જો અહીંયા મિત્રો ક્યારેક તમને હેરાન કરવા માટે વિશિષ્ટ ઉદાહરણ પૂછી શકે, સપોઝ અહીંયા હું આમ લખું કે એક્સ નો વર્ગ કૌંસમાં એક્સ નો ઘન પ્લસ 7x + 1। હવે આ બહુપદીની ઘાત કેટલી એવું તમને પૂછે ત્યારે આપણે અટવાઈ જઈએ। અહીંયા યાદ રાખો મિત્રો, નાવ યુ આર સ્ટડિંગ ઇન એનસીઆરટી સિલેબસ, હવે તમે એનસીઆરટી માં ભણો છો એટલે બ્રોડ માઇન્ડેડ, સમજ શક્તિ તમારી વધારવી પડશે, ગોખણ શક્તિ નહીં। તો અહીંયા શું કરવું પડે? તો ઘણા બધા વિદ્યાર્થીઓ આની ઘાત 3 2 6, જો આ કૌંસ ખોલો પછી જ ખબર પડશે આપણને, તો 3 2 6 નહીં મિત્રો, આ બહુપદીની ઘાત સમ્મેય ઘાતાંકનો એક નિયમ, આધાર સરખો હોય ત્યારે મિત્રો ઘાતાંકનો સરવાળો થાય। અહીંયા આપણે વિસ્તરણના મૂળમાં, વિસ્તરણના મૂળમાં આપણે 2 3 6 કહી દેતા હોઈએ છીએ, વારંવાર વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, આપણે નથી કરવાની। એટલે અહીંયા બહુપદીની ઘાત છે એ મિત્રો x ની 5, આ પહેલું પદ છે એ x ની 5 ઘાત થશે, પહેલું પદ છે એ x ની 5 ઘાત થશે। એટલા માટે તો બહુપદીની ઘાત, પહેલું પદ x ની 5 ઘાત થશે, યાદ રાખો મિત્રો, એટલે આપણી ઘાત થશે 5। આ બરાબર સમજીને યાદ રાખજો, આવું જ્યારે પૂછાય ત્યારે વિચારીને જવાબ લખવાનો છે, બાકી ખૂબ સરળ છે। અચળ બહુપદી કોને કહેવાય? તો કે A0, યાની કે PX = 5 લખ્યું હોય, 13 લખ્યા હોય, તો
તો એ અચળ બહુપદી છે. પછી એક પદી કોને કહેવાય? તો એમાં એક જ પદ હોય, દાખલા તરીકે px = 7x px = 7x² એ જ રીતે દ્વિપદી કોને કહેવાય? તો કે px = ax + b. ત્રિપદી કોને કહેવાય? તો કે ax² + bx + c. આવી અસંખ્ય બહુપદીના ઉદાહરણો તમે આપી શકો. સૌથી અગત્યનું છેલ્લે, બહુપદીનું શૂન્ય કોને કહેવાય? તો મિત્રો, બહુપદી જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે px = 0 હોય તો તે x ને px નું શૂન્ય કહે છે. મિત્રો, સમજવામાં તમને થોડું અઘરું લાગે પણ ટૂંકમાં એટલું જ યાદ રાખજો કે ચલની જે કિંમતો આખી બહુપદીને શૂન્ય બનાવી દે એને બહુપદીનું શૂન્ય કહેવાય. યાની કે જે કિંમતો બહુપદીને શૂન્ય બનાવે એને એનું શૂન્ય કહેવાય. તો મિત્રો, આ થિયરીની અંદર આટલે સુધી રાખશું. તમે આ વિડીયોને બે વાર રિવિઝન કરજો, ચોક્કસ તમને આ વસ્તુઓ, આ વિગતો સમજાઈ જશે. પછીના ભાગ બે ની અંદર આપણે બહુપદીના પ્રકારો સમજવા છે. એ એક ટૂંકો વિડીયો તમારા માટે આના પછી હું બનાવવાનો છું. તો મિત્રો, આ વિડીયોને વારંવાર તમે રિવિઝન કરજો, ચોક્કસ તમને આ થિયરી આવડી જશે. તો ફરીથી નવા વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ.